नमस्कार स्टार न्यूज 7 માં આપનું સ્વાગત છે નજર કરીશું અત્યાર સુધીના સમાચાર પર કોરોના દર્દીઓ માટે જીવન રક્ષક સમાન રેમડેસિવિર ઇન્જેક્શનની માંગમાં ખૂબ વધારો નોંધાયો ત્યાર પછી માંગ વધુ હોવાને કારણે સર્જાયેલી ઇન્જેક્શનની અછતના કેટલાક લેવાગુ તત્વો ફાયદો ઉઠાવી રહ્યા છે જેમાં રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરતા હોવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે પોલીસે સુરતના બાગડ ચાર રસ્તા નજીકથી ઇન્જેક્શનના કાળાબજારી કરતા દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દર્દીઓની હાલાકી ઓછી કરવા માટે નવસારી જિલ્લામાં કોવિડ કેર હોસ્પિટલ એટલે કે કોવિડ કેર સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે નવસારીમાં વધતા કોરોનાના કેસોને જોતા હવે સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 230 બેડની કોવિડ કેર સેન્ટર ઊભી કરવામાં આવી છે અરવલ્લી જિલ્લાના તમામ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓથી ઉભરાઈ રહી છે જેના કારણે સારવાર લેવા આવતા અનેક દર્દીઓને રજડપાટ વેઠવાનો વારો આવે છે જોકે દર્દીઓને વહેલી તકે સારવાર આપવામાં આવે તે માટે પરિજનો વલખા મારી રહ્યા હતા અરવલ્લી જિલ્લામાં કેટલાક સમયથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જેના કારણે અરવલ્લીની તમામ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે તો કોરોનાની ચેન તોડવા પુનઃ ગત શનિવારે સાથી સોમવાર સુધી સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય ભરૂચ તથા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા લેવામાં આવ્યો છે સ્વયંભૂ લોકડાઉનનો સહકાર આપવા માટે પણ લોકોને ખાસ કરીને અપીલ કરવામાં આવી હતી જોકે ભરૂચમાં તેની કોઈ અસર જોવા ન મળી પરંતુ અંકલેશ્વરમાં સારો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો હાલ કોરોના બેકાબુ બન્યો છે ત્યારે ભરૂચ તથા અંકલેશ્વર નગર સેવાસદ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા ભાગરૂપે નાઇટ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચારને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો સ્ટાર ન્યૂઝ 7 નમસ્કાર